આજે શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આજે આ વિડીયોની અંદર આપણે સાંભળીશું શીતળા સાતમની પૂજન સમયની એકલી વ્રત કથા. બોલીએ શ્રી શીતળા માત કી જય. એક ગામ હતું, તે ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ તો બહુ જબરી, ઈર્ષાખોર અને કજિયાળી હતી. તેને વાત વાતમાં વાંકું પડતું. જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાંધતા રાંધતા તો મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવવાનું વિચારતી હતી કે ત્યાં પારણે પોળેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના છોકરાને ખોળામાં લીધો. તે પછી અડધા પડખે ગઈ. આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત થઈ ગઈ. શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા. ફરતા ફરતા વહુના ઘરે આવ્યા. નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો. શીતળામાં તેમાં આરોટ્યા અને દાજ્યા અને તેમણે નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા. અને નાની વહુ સવારે ઊઠીને પડખામાં જોયું તો એનો છોકરો બળીને ભળતો થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર શીતળામાં મારી ઉપર કોપાઈ માન થયા છે. માએ તેને શ્રાપ આપ્યો છે. તે રડતી રડતી તો સાસુ પાસે ગઈ. બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, તું શીતળા મા પાસે જા અને તારી ભૂલ કબૂલે, એમની માફી માંગ. માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી પડી. તે વનવગડામાં ભીધાતી જાય અને શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં બે તળવાડી આવી, બંને પાણીથી ભરી ગયેલા. બંને છલો છલ હતા, કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય, પશુ પંખી કે પારેવા જો કોઈ આ તલાવડીનું પાણી પીતા કે તરત મરણ પામતા. નાની વહુ તો તલવાડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો. પછી તલવાડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલવાડીમાંથી અદ્ભુત અવાજ આવ્યો, ભાઈ તું આ તલવાડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે એ તો કહે. નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાઈ માન થયા છે. તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જઉં છું. ત્યારે તળવાડી બોલી, બહેન તું અમારું એક કામ કરજે. તું શીતળામાં પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે એવા શાપાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ પીવે તો, ભૂલે ચૂકે પીવે તો તે મરી જાય છે. નાની વહુએ તેમને હા પાડી. પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવી શીતળામાનું નામ રટણ કરતા કરતા આગળ ચાલી. આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા. નાની વહુને રડતી જોઈ આંખલા બોલ્યા, ઓ બહેન તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જઉં છું. ત્યારે બંને આંખલાએ કીધું, તો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. નાની વહુ બોલી, સારું કહીને તો આગળ ચાલતી થઈ. થોડે દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ગેલી ડોસું માથું ખંજવાડતી હતી. વહુને જોઈને ડોસી બોલી, અરે ભાઈ આમ હાફડી ફાફડી ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી, અલી જરાક મારું માથું તો જોતી જા. નાની વહુને ઘણી ઉતાવળ હતી, પરંતુ એ હતી દયાળુ. પોતાના મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂક્યો અને તો જૂ વીણવા માંડી.
વવે ડોસીમાની માથામાંથી ઘણી લીકો અને જુગાડી, આથી ડોસીમાના માથાના ખંજવાળ ઓછી થઈ ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોસીમાના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકિલારી કરીને હસવા લાગ્યો. નાની વહુ તો ઘણું આશ્ચર્ય થયું. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પરંતુ સીતળામાં જ છે. તે સીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં મને માફ કરી દો, મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે, તમને મારા લાખ લાખ નમન. ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ સીતળામાં ઊભા રહી ગયા. નાની વહુએ સીતળામાના દર્શન કરી તેમની માફી માગી. પછી નાની વહુએ તલવાડીના પાણી વિશે પૂછતા સીતળામાં બોલ્યા, દીકરી ગયા ભવમાં તે બંને શોક્ય હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી બંને લડ્યા કરતી હતી, કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે એમનું કોઈ પાણી પીતું નથી. પરંતુ તે તલવાડી પાસે પાણી ખોબામાં લઈને ચારે દિશામાં છાંટજે અને તું પછી પીજે, જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ પણ તથા વટે માર્ગો બધા એનું પાણી પીશે. નાની ભોવે બે આંખલાની વાત કરી ત્યારે સીતળામાં એ કહ્યું, દીકરી પરભવમાં તે બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ કે આડોશ પાડોશના કોઈના ઘરે દડવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા હતા. એટલે આ ભવે તેઓ આંખલા બનીને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે. આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતી પોતાના દીકરા લઈને પાછી વળી. રસ્તામાં તેને બે આંખલા મળ્યા. વહુએ તેમને સીતળામાની વાત કરી અને પછી ગળેથી ઘંટીના પળ છોડી દીધા. આથી બંને આંખલા લડતા લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલવાડી આવી. વહુએ તલવાડી પાસે જઈને સીતળામાની વાત કરી. પછી તેમના શ્રાપનું નિવારણનું તલવાડીનો ખૂબો પાણી ભરી લઈને ચારે દિશામાં છાંટ્યું અને પછી પોતે તલવાડીનું પાણી પીધું. ત્યાં તો ચારે દિશાઓથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી. તેને દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો દીકરાને સજીવન જોઈને રાજી રાજી થઈ ગયા. પણ અદેખી જેઠાણી ઈર્ષાળુ બની ગઈ. સાસુમાએ પૂછ્યું, વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સદળી હકીકત જણાવી. આ સાંભળીને જેઠાણીને પણ મનમાં થયું કે સીતળામાના આશીર્વાદ તો લેવા જ પડે. પછી બીજે વર્ષે જ્યારે રાધળ છઠ આવી ત્યારે રાહ જોવા લાગી. પણ સમય જતાં વાર ન લાગે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાધળ છઠ આવી. જેઠાણીએ ચૂલો રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. રાતે સીતળામાં ચૂલામાં આડોટ્યા કે દાજ્યા તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો, જેને મને બાળી છે એનું અંતર બાળજો. બીજે દિવસે સવારે તો ઊઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથો થઈ ગયો હતો. મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ગઈ. તે તો દેરાણીની જેમ છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં ફરી પેલી બે તલવાડી આવી. જેઠાણીએ ટોપલો નીચે મૂકીને તલવાડીનું પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ આવ્યો, પાણી પીશ નહીં નહીતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલવાડીએ પૂછ્યું, બેન ક્યાં જાય છે? ત્યારે જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉ તારે સી પંચાત. આમ કહીને તે પાણી પીધા વગર ચાલતી ગઈ. આગળ જતા બે આંખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ફરી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉ તમારે સી પંચાત. રસ્તામાં જતા પેલી મેલી ગયેલી ડોશી મળી. તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી. તેથી તેને જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈને આપ
જેઠાણી તો કાળ ઝાડ થતા બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું, હું તો સીતળા મા પાસે જાઉં છું. આમ છણકો કરી જેઠાણી ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી વનવગડામાં ભૂખ ખૂબ જ ભટકી, પણ તેને ક્યાંય સીતળામાં મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલા છોકરા લઈને પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરો ખોઈ બેઠી. હે સીતળામાં, જેવા તમે નાની વહુને ફળ્યા તેવો આ કળિયુગમાં વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો. બોલીએ શ્રી સીતળા માતે કી જય. પ્રિયજનો, આ હતી શ્રાવણ વદ સાતમ એટલે સીતળા સાતમની પૂજન સમયની એકલી વ્રતકથા. હું આશા રાખું છું કે આ કથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે. નિત્ય આવા ભક્તિમય વિડીયો જોવા અને સાંભળવા માટે ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.